જંગલ. રાજકોટના અખલેટા નગરપાલિકા દ્વારા બનાવાયેલ શૌચાલય અચાનક તોડી પાડવામાં આવ્યું. લોકો ઉપયોગી જાહેર સુલભ શૌચાલય અચાનક તોડી પાડવામાં આવતા લોકોએ ઉઠાવ્યા સવાલો. ઉપલેટા પુલકી રોડ પર પ્રવેશ દ્વારા પાસે બનેલ શૌચાલય તોડી પાડવામાં આવતા લોકોમાં ભારે ચર્ચાઓ શરૂ. સ્થાનિકો દ્વારા તોડાણી પાડવામાં આવી હોવાની સીટી પાસેથી માહિતીઓ પ્રાપ્ત. લોકોના ઉપયોગ માટે બનાવેલ અને આ વિસ્તારનું એકમાત્ર જાહેર શૌચાલય તોડ્યા બાદ વૈકલ્પિક વ્યવસ્થા અંગે કોઈ માહિતીઓ સામે નથી આવી. લોકોના ઉપયોગી માટે બનાવાયેલ સુલભ શૌચાલય તોડી પાડ્યા બાદ તંત્ર દ્વારા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરાશે કે કેમ તેને લઈને ઉઠ્યા સવાલો. તંત્ર દ્વારા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી તોડી પાડવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા કરાઈ માંગ. નગરપાલિકાના નિપટતાર અને ચીફ ઓફિસર પર શહેર કોંગ્રેસ પ્રમુખને લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખોટના દરવાજા ખખડાવવાની કોંગ્રેસની તકોર. રિપોર્ટર સરફરાજ પોડી. કૃષ્ણકાંત જોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. ઉપલેટા નગરપાલિકાના કોલકી રોડ ઉપર જાહેર શૌચાલય આવેલ છે. વર્ષોથી આ શૌચાલયનો ઉપયોગ આજુબાજુના લોકો અને લતાવાસીઓ કરી રહ્યા છે, ત્યારે અચાનક જ નગરપાલિકાએ આ શૌચાલય તોડવાની કામગીરી કરતા એક કોંગ્રેસના આગેવાનના ધોરણે મેં નગરપાલિકામાં તપાસ કરતા ચીફ ઓફિસર તો નગરપાલિકામાં ગેરહાજર હતા, પણ અંદર સ્ટાફમાંથી એવી વાત જાણવા મળી કે આજુબાજુના લોકોએ પૈસા ભરી અને આ જાહેર શૌચાલય પડાવવાની પરવાનગી આપી છે અને નગરપાલિકા પૈસા લઈને આ પાડે છે એવી વાત આવી છે. હકીકતમાં તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે જ્યાં શૌચાલય છે એ પાછળની જગ્યા કેટલાક ઉદ્યોગપતિઓએ અને બિલ્ડરોએ વેચાણ કરવાના ઈરાદાથી આ જગ્યા લીધી છે. જગ્યા આડું શૌચાલય આવતું હોય બિલ્ડરોના લાભાર્થે આ શૌચાલય પાડવાનો નિર્ણય કર્યો છે. નગરપાલિકા શૌચાલય પાડે એના કરતાં પણ જો પાડે પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરી અને આની વ્યવસ્થા કરી છે. વર્ષોથી જે લોકો આ શૌચાલયનો ઉપયોગ કરતા હતા તે ઉપયોગ બંધ થતાં આજુબાજુના લોકોને અને ખાસ તો ત્યાં એસટીનું સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ છે, ત્યારે જ્યાં પેસેન્જરો પણ મોટા પ્રમાણમાં હોય છે, આ પેસેન્જરો શૌચાલયનો ઉપયોગ કરવા ક્યાં જશે એક મહત્ત્વનો વિષય છે. નગરપાલિકા તોડતા પહેલાં બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી પછી તોડ્યું હોત તો પણ કોઈ વાંધો નહોતો, પણ ફક્ત બિલ્ડરોના લાભાર્થે તાત્કાલિક તોડી અને જે નિર્ણય લેવાનો છે તેમાં નગરપાલિકાના અધિકારીઓ ખાસ કરીને વહીવટદાર અને ચીફ ઓફિસરે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કર્યો એવું અમારું માનવું છે. જો આ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો કોંગ્રેસને ધોરણે અમે આ અંગે આંદોલન કરશું અને જરૂર પડે કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં પણ જશું અને આવો તાત્કાલિક નિર્ણય શા માટે